गुजरात ब्रह्मसेना द्वारा समग्र गुजरात ना तमाम जिल्लाओं मा गंगा स्वरूप ब्रह्म माताओं ने किट वितरण करवामां आव्युं, जेमां गीर सोमनाथ जिल्ला मा 58 किट नुं वितरण करायुं। કોરોનાની મહામારીને લઈ બ્રહ્મ સમાજના પણ કેટલાક પરિવારો અત્યારે લોકડાઉનનો સામનો કરી રહ્યા છે, ત્યારે ગુજરાત બ્રહ્મસેના દ્વારા જે વિધવા બહેનો કે જે નિરાધાર અવસ્થામાં છે તેનો એક સર્વે કરીને ફોર્મ ભરાવેલ અને 15 દિવસ ચાલે તેટલું અનાજ, કરિયાણાની જરૂરી વસ્તુની કીટ વિતરણ કરવામાં આવી, જેમાં ગીર સોમનાથમાં પણ 6 તાલુકામાં 58 વિધવા બહેનોને ગીર સોમનાથ સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ આજરોજ કીટ વિતરણ કરવામાં આવી, જેમાં ગીર સોમનાથમાં પણ 6 તાલુકાના 58 વિધવા બહેનોને ગીર સોમનાથ સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ આજરોજ કીટ વિતરણ કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ મિલનભાઈ જોશી, સૂત્રપાડા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી વિનોદભાઈ ડી આચાર્ય, જગદીશભાઈ બી પાઠક, મંત્રીશ્રી સૂત્રાપાડા સમસ્ત બ્રહ્મ સમાજ સૂત્રપાડા બ્રહ્મ સમાજ અગ્રણી ધીરુભાઈ આચાર્યએ જહેમત ઉઠાવી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને વિધવા બહેનોને આ કીટનું વિતરણ કર્યું હતું। પાયલ બાંભણિયા, ZSTV, ગીર સોમનાથ। વિધવા અને ત્યક્તા બહેનોને જે રાશન કીટ દેવાનું ચાલુ કરેલું હતું તે સબબ આજના દિવસે શ્રી સોમનાથ દાદાના આશીર્વાદ લઈ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર વિધવા અને ત્યક્તા બહેનોના જેના ઓનલાઈન ફોર્મ ભરાણા છે એવા 58 નામ અમારી પાસે આવ્યા છે, એ 58 બહેનોને આજે સોમનાથ દાદાના આશીર્વાદ લઈ, પરશુરામ દાદાના આશીર્વાદ લઈ અને અહીંયાથી અમે કીટ વિતરણ કરવાનું ચાલુ કરીએ છીએ। મારી સાથે સૂત્રાપાડા તાલુકો, તાલાલા તાલુકો અને વેરાવળ તાલુકાના મિત્રો મારી સાથે છે। આજ સવારથી અમે ચાલુ કરશું, સાંજ સુધીમાં બને એટલા વધારામાં વધારે બહેનોને આ કીટ પહોંચાડશું। કીટમાં શું શું છે? આ કીટની અંદર એક પરિવારના 15 થી 20 દિવસ સુધી ચાલી શકે એટલો અનાજનો પુરવઠો છે, જેની અંદર ઘઉંનો લોટ, તુવેર દાળ, મગદાળ, તેલ, મીઠું, નમક, મસાલા અને આવી બધી વસ્તુઓની કીટ બનાવવામાં આવી છે। 4 થી 5 વ્યક્તિના પરિવારને 15 દિવસ સુધી ચાલી શકે એટલું રાશન આપવામાં આવશે।